नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनु एसएस मैथ्स एजुकेशन यूट्यूब चैनल में। अने आज आप जोवाना छे धोरण पांच नु अंग्रेजी विषय नु संपूर्ण सोल्यूशन समझूती साथे जोवाना छे। तो विद्यार्थी मित्रों, आप चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब अवश्य कर दीजिए। तो चलो आज सुंदर मजाना विडियो नी आपणे शुरुआत करिए। तो विद्यार्थी मित्रों, तमारे अहीं फकरो एक आपेलो छे, तमने जो कि धोरण पांच नो अंग्रेजी विषय समग्र सोल्यूशन आपणे समजूती साथे समझवाना छीए। तो प्रथम प्रश्न तमने केवो कीधेलो छे के नीचे आपेलू फकरानुं सुवाच्य अक्षर लेखन करवानुं छे। एटले तमने अहीं जे विद्यार्थी मित्रों फकरो आपेलो छे एनो ए फकरो तमारे सेम नीचे लखवानो छे, पण केवा अक्षरे, बहु ज सुंदर सुवाच्य अक्षरे, आपणे गंदू ना थाय ए रीते मस्त अक्षरे लखवानुं छे चोपड़ामां। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નોની વાત કરીએ કે વિડીયોને પોઝ કરીને તમે ફકરો જોઈ શકો છો, તમને પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો આવું આપેલું હશે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નોની આપણે વાત કરીએ કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો। તો અહીંયા તમને આપેલું છે કે ટીચર, પછી અહીંયા ગુડ મોર્નિંગ, સુજતા। તો આનો જે જવાબ છે અહીંયા આપેલું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, તો ટીચર કે હેલો ગુડ મોર્નિંગ, પછી સુજતા ગુડ મોર્નિંગ મેડમ, પ્લીઝ ગીવ મી યોર પેન સુજતા, પછી હિયર ઇટ ઇઝ, પછી આપણને આગળ આપેલું છે કે રોહન પ્લીઝ ગીવ મી યોર રૂરર, પછી જવાબ અહીંયા શું આવે છે ખાલી જગ્યામાં કે શ્યોર હિયર ઇઝ ઇટ ઇઝ, ત્યારબાદ ટીચર શું કહે છે કે વિદ્યાર્થી મિત્રોને છેલ્લે અંતમાં થેન્ક યુ એવું કહે છે। તો આપણને જવાબ આ પ્રકારે આવી શકે છે કે હેલો, ગુડ મોર્નિંગ, પ્લીઝ, શ્યોર અને થેન્ક યુ આપણા જવાબ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ કે અલગ પડતા શબ્દોની ફરતે રાઉન્ડ કરવાનું છે। શું કરવાનું, જે શબ્દો અલગ પડે છે ને એ શબ્દોની ફરતે આપણે એક ગોળ ગોળ કુંડાળું કરવાનું છે। તો જોઈએ કે શું છે કે કોટ, શર્ટ, સાડી અને એલ્બો છે, તો એલ્બો અલગ પડે છે કે એલ્બો અલગ વસ્તુ છે। પછી આપણે જોઈએ કે બનાના, એટલે બનાના, એપલ અને મેંગો ત્રણ ફળ છે, અને બેટ શબ્દ એ અલગ પડે છે, એટલે આપણે એના પર રાઉન્ડ કરવાનો। પછી રાઉન્ડ એટલે ગોળ, રેક્ટેંગલ છે, ટ્રાયેંગલ છે, તો અંકલ તો શું પડે છે, એ તો ગણિતનો કોઈ ભાગ નથી, અંકલ એટલે કાકા દાય, એ અલગ પડે છે, એટલે આપણે જેને અલગ લખી શકીએ છીએ। પછી જુઓ અહીંયા શું આપેલું છે કે બ્રિન્ઝલ, યુનિયન અને પોટેટો, એ પણ જુઓ એનાથી અલગ ગ્રાફ્સ અલગ પડે છે, તો આપણે એને ગ્રાફ્સ પર રાઉન્ડ કરીએ છીએ। ભાઈ જુઓ સ્પોર્ટના નામ છે કે ક્રિકેટ, કબડ્ડી ને ખોખો, ટેબલ ટેનિસ, હવે આમાંથી અલગ રમત કઈ પડે, તો કે જે ટેબલ ટેનિસ છે એ અલગ રમત પડે છે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એના પર રાઉન્ડ કર્યું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નની આપણે વાત કરીએ કે તમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પર આવેલા ચિત્ર જુઓ, જોઈને તેના માટે વપરાતા શબ્દો નીચે કૌંસમાં આપેલા છે, આપેલ વિકલ્પોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો। તો અહીંયા શબ્દો આપેલા છે અને શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાને પૂર્ણ કરવાનો છે। જુઓ કે આઈ હેવ અ લિટલ શોપ, ધેર આર ધ થિંગ્સ આઈ સ્ટોક્સ, પછી આપણે શબ્દોનો ઉપયોગ કરીએ કે ટોયસ એન્ડ બુક્સ, પિક્ચર એન્ડ ગેમ્સ, મિન્ટ ફોર લિટલ, પછી જવાબમાં શું આવશે, ગર્લ્સ આવશે વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાંચમા નંબરના પ્રશ્નોની વાત કરીએ કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ચિત્રના આધારે પાંચ વાક્યો બનાવવાનું છે। આ જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે પાંચ વાક્યો બનાવવાના છે, તો પાંચ વાક્યો કેવા કેવા બની શકે, તમે અલગ પણ બનાવી શકો છો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, આ જે બગીચાનું પિક્ચર છે, ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન, આ નાનું ગાર્ડન છે, ધેર આર મેની ફ્લાવર્સ, અહીંયા કેવા ઘણા બધા ફૂલડાઓ છે, ધેર આર ટ્રી બોયસ, કે અહીંયા ત્રણ છોકરાઓ છે, એન્ડ અને વન ગર્લ છે, એક છોકરી છે, એન્ડ વન બોય ઇઝ પ્લેઇંગ વિથ બોલ, એક જે છોકરો છે એ દડા સાથે રમી રહ્યો છે, ધેર આર ડોગ ટુ, અને અહીંયા શું છે, બીજું એક કૂતરો પણ તમને જોવા મળી રહ્યો છે। એવા પાંચ વાક્યો વિદ્યાર્થી મિત્રો આપણે લખી ચૂક્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું ધોરણ પાંચનું સમગ્ર અંગ્રેજીનું સમજૂતી સાથે સોલ્યુશન જોયું છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે એક નાનકડું કામ કરવાનું છે, વિડીયોની નીચે અહીંયા જે તમને ત્યાં એરો દેખાય છે ને, ત્યાં નીચે એક લાલ કલરનું બટન આવેલું છે, નીચેની બાજુ એક લાલ કલરનું બટન આવેલું છે, એ દબાવીને તમારે ઘંટડી દબાવી દેવાની છે કે જેથી તમને આગળના દરેક વિડીયો તમને સરળતાથી મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું આગળના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।